સામાન્યકાળના 21માં અઠવાડિયાનું શનિવાર ધર્મસભા આજે પુનિત જેમ્સ બોનોદ અને સાથીઓનું પર્વ ઉજવે છે. આપણને મળેલ શિક્ષણ, આવડતો, કલાઓ વગેરેનો ઉપયોગ આપણે અન્યોની સુખાકારી ને ભલા માટે કરવાનો છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 25માં અધ્યાયના વચનો 14-30. વળી ઈશ્વરનું રાજ્ય પેલા પ્રવાસીની વાત જેવું છે. પરદેશ ઉપડવા પહેલા તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને પોતાની મિલકત તેમને સોંપી દીધી. એકને તેણે 5,000 સોના મોહર આપી, બીજાને 2,000 આપી અને ત્રીજાને 1,000 આપી. દરેકને પોતપોતાની શક્તિ અનુસાર આપ્યું. પછી તે પરદેશ ચાલ્યો ગયો. જેને 5,000 મળી હતી તેણે તરત જઈને વેપારમાં રોકી દીધી અને 5,000નો નફો કર્યો. એ જ રીતે જેને 2,000 મળી હતી તેણે બીજી 2,000 પેદા કરી. પણ જેને 1,000 મળી હતી તેણે જઈને ખાડો ખોદીને શેઠનું નાણું તેમાં સંતાડી દીધું. ઘણા વખત પછી તેઓનો શેઠ પાછો આવી તેઓની સાથે હિસાબ ચોખ્ખો કરવા બેઠો. જેને 5,000 સોના મોર મળી હતી તે પોતે પેદા કરેલી બીજી 5,000 લઈ આવ્યો અને બોલ્યો, શેઠ સાહેબ, આપે મને 5,000 સોંપી હતી, જુઓ મેં બીજી 5,000 પેદા કરી છે. તેના શેઠે કહ્યું, શાબાશ, તું ખરો અને વફાદાર નોકર છે. નાની બાબતમાં તે વફાદારી બતાવી છે, હવે હું તને મોટા કામ સોંપીશ. તારા શેઠના સુખમાં ભાગીદાર થા. જેને 2,000 સોના મોર મળી હતી તેણે પણ આવીને કહ્યું, શેઠ સાહેબ, આપે મને 2,000 આપી હતી, જુઓ બીજી 2,000 હું કમાયો છું. શેઠે તેને કહ્યું, શાબાશ, તું ખરો અને વફાદાર નોકર છે. નાની બાબતમાં તે વફાદારી બતાવી છે, હવે હું તને મોટા કામ સોંપીશ. તારા શેઠના સુખમાં ભાગીદાર થા. ત્યાર પછી જેને 1,000 સોના મોર મળી હતી તેણે આવીને કહ્યું, શેઠ સાહેબ, મને ખબર હતી કે આપ આકરા માણસ છો. આપ વાવ્યું નથી હોતું ત્યાંથી લણો છો અને જ્યાં વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરો છો. એટલે મને બીક લાગી અને મેં જઈને આપના નાણાં ભોંયમાં સંતાડી દીધા. જુઓ આ રહ્યા આપના નાણાં. પણ શેઠે તેને કહ્યું, અરે દુષ્ટ અને આળસુ નોકર, મેં વાવ્યું નથી હોતું ત્યાંથી હું લણું છું અને વેર્યું નથી હોતું ત્યાંથી ભેગું કરું છું એ તું જાણતો હતો. તો તારે મારું નાણું નાણાવટીને ત્યાં મૂકવું જોઈતું હતું, જેથી પાછા આવતા મને મારી રકમ વ્યાજ સાથે પાછી મળી ગઈ હોત. તો હવે એની પાસેથી નાણું લઈ લો અને જેની પાસે 10,000 છે તેને આપો. કારણ જેની પાસે હશે તેને આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે. પણ જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. આ નકામા નોકરને બહારના અંધકારમાં નાખો, ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. માથીના શુભ સંદેશનો 25મો અધ્યાય ઈસુના પુનરાગમન અને અંતિમ ન્યાય બાબતમાં ઈસુના યરૂશાલેમમાં વિજય પ્રવેશ અને છેલ્લા ભોજન વચ્ચેના દિવસો દરમિયાન આપેલા તેમના જીવનના અંતિમ તબક્કાના સંભાષણો છે. આજના શુભ સંદેશમાં ઈસુ પરદેશ જતા પ્રવાસીના દ્રષ્ટાંત દ્વારા પોતાના પુનરાગમન અને અંતિમ ન્યાય બાબતમાં આપણને સાવધ કરે છે. આપણા ગુજરાતી બાઇબલમાં જેની માટે સોના મહોર શબ્દ આપણી સમજ માટે વપરાયો છે તે માટેનો મૂળ ગ્રીક ભાષાનો શબ્દ ટેલેન્ટર છે
જેનો અંગ્રેજી ભાષામાં ટેલેન્ટ તરીકે અનુવાદ થયો છે. આ ટેલેન્ટ એટલે કોઈ સિક્કો નહીં, પણ આપણે જેને લગડી કહીએ છીએ એવું, જેનું મૂલ્ય એ સમયમાં એટલું બધું હતું કે એટલી રકમ કમાતા દાઢિયા મજૂરને 20 વર્ષ લાગે. એ જમાનામાં યહૂદીઓ માટે ઈસુ એમને સમજાય એવી લોકભોગ્ય ભાષામાં ઉદાહરણ આપીને દ્રષ્ટાંત કહેતા. પણ અંગ્રેજી ટેલેન્ટ અનુવાદ પછી થિયોલોજીની દ્રષ્ટિએ આપણે ઈશ્વરદત્ત બુદ્ધિમત્તા કે આવડતના અર્થમાં સમજવા લાગ્યા. ઈશ્વરે પ્રત્યેક માનવીને જુદી જુદી બુદ્ધિમત્તા કે આવડતોની ભેટ આપેલી હોય છે. કોઈને ભાષાની, કોઈને કલાની, કોઈને વિજ્ઞાનની, કોઈને લોકસેવાની, કોઈને આધ્યાત્મિક, કોઈને વહીવટની, તો કોઈને શિક્ષક તરીકેની વગેરે. દરેકને જુદી જુદી ભેટ, પણ કોઈ ભેટ એકબીજાથી મોટી કે નાની નથી હોતી. 5000 સોના મહોર મળેલ નોકર બીજી 5000 કમાઈને આપે છે, અને 2000 સોના મહોર મળેલ 2000. પણ ઈસુ 2000 વાળા નોકરને ઓછો આંકતા નથી, અને બંનેને સરખી રીતે જ બિરદાવે છે. જે નોકરે પોતાને મળેલી સોના મહોરનો ઉપયોગ જ ન કર્યો એને શેઠનો ખોફ વેઠવો પડે છે. આપણા જીવનમાં દરેકને જુદી જુદી આવડત અને બુદ્ધિમત્તા પ્રમાણે અલગ અલગ પ્રકારની ફરજો બજાવવાની છે. કોઈનું કામ બીજાના કામ કરતાં નાનું કે હલકું નથી. પ્રાથમિક શાળાના શિક્ષક પૂરી નિષ્ઠા અને સમર્પણથી પોતાનું શિક્ષણ કાર્ય કરે તો ઈશ્વરની નજરમાં એ દુન્યવી દ્રષ્ટિએ ઉચ્ચ પ્રકારના ગણાતા હોદ્દાના કાર્ય જેટલું જ મહત્વનું છે. ઈશ્વરની આપણી પાસેથી એક જ અપેક્ષા હોય છે કે પ્રત્યેક માનવી ઈશ્વરે આપેલી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ઈશ્વરે સોંપેલ કાર્યોના નિષ્પાદન માટે પોતાના 100% આપે. ઈશ્વર આપણાથી ત્યારે જ નારાજ થાય છે જ્યારે આપણે બેદરકારીથી કે આળસને કારણે પેલા આળસુ નોકરની જેમ ઈશ્વરે આપેલી ભેટનો ઉપયોગ ન કરીને એને વેડફી નાખીએ. તો આપણા જીવનમાં ઈશ્વરે સોંપેલ કાર્યો આપણે યોગ્ય સમયે કરવા એટલું જ મહત્વનું છે. જેમ કે વિદ્યાર્થી ભણતરના વર્ષો દરમિયાન પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે પૂરી લગન અને મહેનતથી અભ્યાસ કરવાનું ચૂકી જાય તો એ નિષ્ફળતા તેને આ જીવન નળ્યા કરે છે. એકવાર સમય નીકળી જાય પછી ઈશ્વર સમક્ષ આપણી સ્થિતિ પેલા આળસુ નોકર જેવી થાય. માનવી માત્રનું જીવન ઈશ્વરની કોઈ યોજના સાથે જોડાયેલું હોય છે. પ્રત્યેક માનવીએ ઈશ્વરની યોજનામાં પોતાને મળેલ ભેટોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને ઈશ્વરની યોજનામાં સામેલ થવાનું હોય છે. આ જ ઈશ્વરની આપણી પાસેથી અપેક્ષા હોય છે. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું આશ્રય સ્થાન. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, એ છે અમારું. પાડો ના પાડો સાગરના
છે શક્તિ અમારી परमेश्वर छे शक्ति अमारी।